મંચુરિયમનું નામ પડે એટલે બધાના મોંમાં પાણી આવી જાય, એટલું ટેસ્ટી અને સાથે હોટલ જેવું જ ઘરે બને છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું સોસના ઉપયોગ વગર, વિનેગર વગર અને સાથે આજીના મોટો વગર એકદમ નવી રીતે ઘરે જ ડ્રાય કોબીનું મંચુરિયમ અને એકદમ ટેસ્ટી બજાર જેવું જ બનશે. લારીનું પણ ખાવાનું ભૂલી જશો, તો ચાલો બનાવીએ. એના માટે મેં અહીંયા એક નંગ કોબી લીધી છે. કોબી અહીંયા 500 ગ્રામ જેટલી છે અને એને વચ્ચેથી આ રીતે કટ લગાવી દઈશું. કોબી એકદમ સરસ એવી ફ્રેશ હોય તેવી કોબીનો યુઝ કરવાનો, એટલે મંચુરિયમ ખૂબ જ સરસ બનશે. હવે આપણે એને ખમણવાની છે, તો તમે એને ચોપરમાં ચોપ કરીને પણ લઈ શકો છો, પણ ખમણીને આ રીતે લેશો તો જે ખમણ છે એકદમ સરસ એવું ઝીણું બનશે, તો જે ગોળી બનશે એકદમ પરફેક્ટ બનશે. તો આ રીતે તમે જુઓ આખી કોબીને આપણે ખમણી અને તૈયાર કરી લેવાની છે. તો આ રીતે હું આખી કોબી ખમણી અને તૈયાર કરી લઈશ, તો મારી કોબી ખમણાઈ ગઈ છે તમે જુઓ. અને જે કઠણ ભાગ હોય એને આપણે દૂર કરી દઈશું અને એક સરખી આપણી કોબી તૈયાર થઈ ગઈ છે. જે ફ્રેશ કોબી હોય એમાંથી પાણીનો ભાગ વધારે હોય છે, તો તમે જુઓ અહીંયા આપણે બિલકુલ પાણી એડ નહીં કરવું પડે. આ કોબીમાંથી જ લોટ બંધાઈ અને તૈયાર થઈ જશે. હવે મસાલામાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું આદું, મરચું અને લસણની પેસ્ટ, 1/2 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, તો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બધા મસાલાને એકવાર મિક્સ કરી દઈએ. બધા મસાલા મિક્સ કરવાથી કોબીમાં પાણી છૂટું પડશે અને એમાંથી લોટ બંધાઈ જશે. હવે આ ગોળી એકદમ સરસ એવી ક્રિસ્પી બને અને એકદમ સરસ એવી ફૂલેલી બને એના માટે આપણે 1/2 કપ જેટલો કોર્નફ્લોર એટલે કે સફેદ મકાઈનો લોટ સારી રીતે મિક્સ કરી લેશું અને પછી હવે આપણે એમાં જેટલી જરૂર પડે એટલો જ મેંદાનો લોટ એડ કરીશું. તો તમે જુઓ આ રીતે એકદમ સરસ મેં મિક્સ કરી લીધું. હવે મેં અહીંયા 3/4 કપ મેંદાનો લોટ લીધો છે, એને આપણે એડ કરી દઈશું. તો મારા અંદાજ પ્રમાણે આટલો જોઈ જશે. તો તમે જો તમારી કોબી કેટલી છે અને કેટલું પાણી રિલીઝ કરે છે એ પ્રમાણે તમારે લોટની જરૂર પડશે. તો તમે જુઓ આ રીતે મિક્સ કરી દેવાનો, પછી તમે હાથથી આ રીતે ગોળી વાળો તો સરસ એવી ગોળી વળવી જોઈએ. અને હવે આપણે આ ગોળીને ફ્રાય કરીશું. તો તેલ હલકું ગરમ હોય ત્યારે જ આપણે જે રીતે ભજીયા પાડીએ એ જ રીતે તેલમાં આ રીતે હાથની મદદથી મૂકતું જવું. તો આ રીતે હાથની મદદથી થોડો શેપ સરખો કરતા જશું અને આ રીતે એક પછી એક બધી ગોળીને તેલમાં મૂકતા જશું. જ્યારે આપણે આ તેલમાં ગોળી મૂકીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ ઉપર જ આ ગોળીઓને ફ્રાય કરવાની છે. તો તમે જુઓ થોડીવાર પછી તેલમાં આ રીતે તમને બબલ્સ ઓછા થતા દેખાશે, ત્યારે આપણે એની સાઈડને ચેન્જ કરી દઈશું. જ્યારે આ ગોળી બધી સરસ એવી ફ્રાય થઈ જશે ત્યારે એકદમ સરસ તેલમાં ઉપર તરવા લાગશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે. તો ગોળીઓને 3-4 મિનિટ આપણે ફ્રાય કરીશું એટલે એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ જશે. તો અહીંયા મેં 4 મિનિટ માટે ફ્રાય કરી, ત્યાં એનો કલર ખૂબ જ સરસ એવો ગોલ્ડન આવી ગયો અને એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ અને આ રીતે ઉપર તરવા લાગી છે. તો આ જ રીતે બાકીની બધી જ ગોળી આપણે બનાવી અને તૈયાર કરી લેશું. તમે જુઓ આ રીતનો કલર સેમ આવે એવી જ તૈયાર કરવાની. હવે આપણે સોસના ઉપયોગ વગર આ મંચુરિયમ બનાવવાના છે, તો એના માટે આપણે એક સ્પેશિયલ ઘરનો સોસ બનાવીશું. તો મેં અહીંયા 7-8 કાશ્મીરી મરચાંને થોડી વાર પાણી માટે પલાળી દીધા હતા અને એની સાથે આપણે 1 મીડિયમ સાઇઝનું ટામેટું લીધું અને બંનેની પેસ્ટ તૈયાર કરી લીધી. તો બની ગયો ને સોસ. તો હવે આપણે મંચુરિયમનો વઘાર કરવા માટે તેલ મૂકીશું. 2 ટેબલ સ્પૂન તેલમાં આપણે 1 મીડિયમ સાઇઝની ડુંગળીને હાઈ ફ્લેમ ઉપર સાતડી લેવાની. તો બધા મસાલાને આપણે હાઈ ફ્લેમ ઉપર જ સાતડવાના છે, તો એની સ્મોકી ફ્લેવર આવશે અને મંચુરિયમનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે એમાં 2 ટેબલ સ્પૂન જેટલું આદું અને 2 ટેબલ સ્પૂન જેટલું લસણ એડ કરીશું, સાથે 1/2 કપ જેટલા કેપ્સિકમને કટ કરી એડ કરીશું અને થોડી લીલી ડુંગળી. અને બધી વસ્તુને આપણે હાઈ ફ્લેમ ઉપર જ સાતડવાની છે, તો એનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. થોડી જ વારમાં એકદમ સરસ એવું સતળાઈ જશે. તો વધારે ઓવરકુક નથી કરવાનું, કેપ્સિકમ થોડું ક્રન્ચી રહે તો એનો ખાવામાં મજા આવે. હવે મસાલામાં આપણે ગરમ મસાલા પાવડર, મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. તો અહીંયા કોઈ પણ જાતના આપણે સોસ એડ નથી કરતા. તો તમે જુઓ આ રીતે સતળાઈ જાય. પછી આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે એડ કરી દઈશું અને એને આપણે એકદમ સારી રીતે બધા શાકભાજી સાથે સાતડવાનો છે, તો એને પણ આપણે હાઈ ફ્લેમ ઉપર જ સાતડવાનો છે. તો ખાસ તમે જુઓ આ રીતે સતત તમારે ચલાવતું રહેવાનું એટલે એક સરખું બધું કૂક થાય
અને તમે જુઓ, આપણે ડ્રાય કોબીનું મંચુરિયન બનાવીએ છીએ તો મસાલો છે એ વધારે પડતો ડ્રાય છે, તો આપણે એને થોડો ગ્રેવીવાળો પણ બનાવીશું. પહેલાં આપણે આ પેસ્ટને એકદમ સારી રીતે કૂક કરી લેવાની છે. પછી આપણે પાણી એડ કરવાનું, તો 1/4 કપ મેં પાણી એડ કર્યું છે. સારી રીતે મિક્સ કરી લેશું અને એકદમ સરસ મિક્સ થઈ જાય અને જ્યારે આ ગ્રેવી છે એ સરસ એવી ઉકળે ત્યાં સુધીમાં આપણે આ ગ્રેવીને ઘાટી કરવા માટે એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું, જેથી મંચુરિયનનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે. તો એના માટે આપણે 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર લેશું, જે આગળ આપણે ગોળીમાં એડ કર્યો તે જ લોટ, અને થોડું પાણી એડ કરી મિક્સ કરી લેશું. તો ગાંઠા વગરનું મિક્સર તૈયાર કરી લેવાનું અને જ્યારે કોર્નફ્લોર એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ લો કરી દેવાની, પછી તરત જ મિક્સ કરી દેવાનું એટલે એક જગ્યાએ જામી ન જાય, અને પછી આપણે ગેસની ફ્લેમ તરત જ પાછી હાઈ કરી દેવાની. અહીંયા તમે જુઓ આપણી ગ્રેવી એકદમ સરસ રીતે બની ગઈ ને. આ ગ્રેવી સરસ એવી ગોળી સાથે કોટ થશે તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો બસ હવે કોર્નફ્લોરવાળું મિક્સર પણ કૂક થઈ ગયું છે, તો આપણે આ રીતે બધી ગોળી એડ કરી દઈશું, સારી રીતે મિક્સ કરી લેશું. તો ગોળીને એકદમ સરસ ગ્રેવી સાથે મિક્સ કરી લેવાની, એટલે જે બધી ગોળી છે એકદમ સરસ એવી કોટ થઈ જાય. તો આ રીતે ફેરવતા ફેરવતા એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું. હવે ઉપરથી આપણે સ્પ્રિંગ ઓનિયન, લીલી ડુંગળીનો લીલો ભાગ એડ કરીશું, સાથે ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને એકવાર મિક્સ કરી લેશું. તો ઝટપટ સોસ વગરનું એકદમ ટેસ્ટી ચટાકેદાર આપણું ડ્રાય કોબીનું મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે. તમે જુઓ જોતા જ ખાવાનું મન થઈ જાય એવું બન્યું છે ને. તો બહારથી હોટલ રેસ્ટોરન્ટ કે લારીનું મંચુરિયનને પણ ભૂલાવી દે તેવું આ મંચુરિયન બને છે. નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે, ખૂબ જ હેલ્ધી પણ બનશે અને ઠંડીમાં ખાવાની ખૂબ મજા આવશે. તો ઘરે જ આ રીતે તમે ડ્રાય કોબીનું મંચુરિયન જરૂરથી ટ્રાય કરજો. તો મને કમેન્ટમાં પણ કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. ઉપરથી આપણે થોડું આ રીતે લીંબુનો રસ સ્પ્રિંકલ કરી દઈશું અને આ ડ્રાય કોબીના મંચુરિયનને આપણે એન્જોય કરીશું. તો આ રેસીપીને ટ્રાય કરજો, કમેન્ટમાં કહેજો કે આ રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.